રસચૂસક જીવાતનું નિયંત્રણ. કપાસના પાક પર તેની શરૂઆતના વિકાસ દરમિયાન તેના પર અનેક જીવાતો દ્વારા હુમલો થાય છે અને આ પ્રારંભિક ચરણે ખેડૂતો વધુ જંતુનાશક દવાઓનો છંટકાવ કરે છે. આ પ્રથા ખેતરોમાંથી ઉપયોગી જીવાતો દૂર કરે છે અને ખેડૂતો માટે વધુ મુશ્કેલીઓ ઊભી કરે છે. ચાલો આપણે અમુક મુખ્ય જીવાતો જે કપાસના છોડ પર હુમલો કરે છે અને મોટા પ્રમાણમાં નુકસાન કરે છે તેના પર એક નજર કરીએ. થ્રિપ્સ. ઉત્પાદકો માટે સૌથી વધુ થ્રિપ્સ જીવાત સંબંધિત મુશ્કેલીઓ છે. થ્રિપ્સનું નુકસાન સૌથી વધુ ઠંડીમાં અને ભીના સમયગાળા દરમિયાન સ્પષ્ટ થાય છે, જ્યારે બીજ રોપતા કપાસના છોડ ધીરે ધીરે વધે છે. જીવાતની ઓળખ. પુખ્ત. નાના, પાતળા, પીળા રંગના ફ્રિન્જ્ડ પાંખોવાળા. જીવનચક્ર. પુખ્તવયની જીવાત 8-25 દિવસ સુધી જીવે છે. જીવનચક્ર 3 અઠવાડિયામાં પૂર્ણ થાય છે. અનુકૂળ સ્થિતિ. સિઝનના પ્રારંભિક ભાગ દરમિયાન ઠંડી અને ભીની સ્થિતિ કપાસના પાકમાં થ્રિપ્સને અનુકૂળ છે. થ્રિપ્સને કારણે નુકસાન. થ્રિપ્સ એટેક વિકૃત અથવા કાળા પાંદડા અને છોડના વિનાશનું કારણ બને છે. પાકની વૃદ્ધિ દરમિયાન ઉપદ્રવ વધુ હોવાને લીધે કળીનું બંધારણ મોડું થાય છે. ભારે ઉપદ્રવને કારણે સ્ટેન્ડ્સ, સ્ટન્ટ છોડ ઘટે અને વિલંબથી ફળ આવે છે અને પરિપક્વતા ઉપજને નુકસાન તરફ દોરી જાય છે. નુકસાનનું લક્ષણ. ચાંદી અથવા ભૂરા ફોલ્લીઆઓ. થ્રિપથી રોપાયેલ રોપાઓ ધીરે ધીરે ઉગે છે અને પાંદડા કરચલીવાળા થાય છે. પાંદડા ઉપરની તરફ કલ થાય છે અને સફેદ ચળકતી પેચથી વિકૃત થાય છે. પેચોમાં કાટવાળું દેખાવ પાંદડાની ભૂગર્ભ સપાટી પર વિકસે છે, જે પાંદડા વિકૃત અથવા કાળા થઈ જાય છે. ફાલ આવવાના સમય દરમિયાન ભમરીઓ ખરી જાય છે. થ્રિપ્સનું સંચાલન. થ્રિપ્સની દેખરેખ રાખવા માટેનો સારો સમય છોડ ઉગતો હોય ત્યારનો છે. પાકના વિકાસની શરૂઆતથી કપાસના ખેતરોમાં નિંદણ રહિત પરિસ્થિતિ જાળવી રાખવાથી થ્રિપ્સના વિકાસનો ફેલાવો ઓછો થાય છે. થ્રિપ્સના અસરકારક સંચાલન માટે ક્ષેત્ર પર મહત્તમ પ્લાન્ટ સ્ટેન્ડ જાળવવું મહત્વપૂર્ણ છે. પ્લાન્ટ સ્ટેન્ડ એ પાક અથવા એકમ ક્ષેત્ર દીઠ છોડની વસ્તી વચ્ચેની જગ્યા છે. જીવાતના ફાંસાનો ઉપયોગ થ્રિપ્સને નિયંત્રિત કરવા માટે સાંસ્કૃતિક પ્રથા તરીકે કરાય છે. નાના કપાસના છોડ થ્રિપ્સને લીધે થતા ઉપદ્રવથી ઝડપથી સાજા થશે. થ્રિપ્સને નિયંત્રણમાં લેવાતી જંતુનાશકો સામાન્ય રીતે પ્રતિકારક હોય છે, કારણ કે તે જીવાતનો ફેલાવો ઉત્તેજિત કરે છે. ફક્ત એવી પરિસ્થિતિઓમાં કે જ્યાં લાંબા સમય સુધી થ્રિપ્સનો ઉપદ્રવ રૂપાણા ટર્મિનલ્સનો નાશ કરે છે, તે સારવારને ન્યાયી ઠેરવે છે.